तो મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભગવાન શિવ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર દાનિશ કુરેશીના ઘરે પોલીસ પહોંચી છે। અમદાવાદમાં સાયબર ક્રાઇમના પોલીસકર્મીઓ ઓફિસે પહોંચ્યા છે। મહત્વના સમાચાર સીધા દ્રશ્યો મે આપને બતાવી રહ્યા છે। દાનિશ કુરેશીની અટકાયત કરી લેવામાં આવી છે। એઆઈએમઆઈએમ નેતા છે દાનિશ કુરેશી, જેમણે ભગવાન શિવ પર ટ્વિટર પર અભદ્ર પોસ્ટ મૂકી હતી અને તેમની અભદ્ર ટિપ્પણીના કારણે लाखों श्रद्धालुओं ने आस्था डुबाई हती। कितना के श्रद्धालु रोषे भराया हता। सीधा दृश्यों में आपने बतावी रहा छे। मरी साथे संवाददाता हरमेश सुखड़िया जोड़ाया छे। जी हरमेश, दानिश कुरेशी ने अत्यारे अटकायत करवामां आवी छे, शुं अपडेट्स? बिल्कुल, दानिश कुरेशी जे फेसबुक पर पोस्ट करी थी और जे मामलो गरमायो छे, समग्र हिंदू समाज ना लोको छे, जे धर्मगुरुओ छे सहित ना तमाम लोको छे, जे लोगों की धार्मिक लागणी दुबाई छे तेने लईने ज्यारे दानिश कुरेशी आज सवारे ज्यारे तेओनी ऑफिस आव्या हता त्यारे साइबर क्राइम की एक टीम छे, महिला पीएसआई सहित की जे टीम छे, ते टीम अत्यारे अहींया तेमनी ऑफिस आवी हती अने ऑफिस थी तेओनी पूछपरछ माटे अटकायत करवामां आवी छे। जे दृश्यो छे जे न्यूज 18 गुजराती पर एक्सक्लूसिव आ दृश्यो छे के ज्यां आगळ साइबर क्राइम की टीम जारे पहुंची थी त्यारे आ दृश्यो लेवामां आव्या छे। आज दानिश कुरेशी जे तेओने तेमनी ऑफिस थी अत्यारे उठावी लेवामां आव्या छे, साइबर क्राइम नी ऑफिस तेओने लई जवामां आव्या छे, त्यां आगळ तेओनी पूछपरछ करवामां आवशे। कारण के दानिश कुरेशी जे रीते जणावी रह्या छे के तेओने आ जे मामलो छे तेमां ज्ञान मेळवुं छे अने तेना कारणे थी अने तेओए आ पोस्ट करी हती, त्यारे हकीकत शुं छे ते बाबतने लईने आ बाबते तपास करवामां आवशे। साथे साथे વાસરામાં જે અરજી થઈ છે અને નરોડા પોલીસ સ્ટેશનમાં જે અરજી થવાની છે તે સંદર્ભે અત્યારે આ સાયબર ક્રાઇમનો ગુનો બનતો હોવાથી તેઓની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે। કારણ કે તેઓએ ફેસબુક ઉપર પોસ્ટ કરી છે અને ફેસબુક પોસ્ટ જે છે તે સાયબર ક્રાઇમનો ગુનો બનતો હોવાથી અત્યારે સાયબર ક્રાઇમની ટીમ છે, મહિલા પીએસઆઈ અને ચાર કોન્સ્ટેબલ સહિતના તમામ જે સ્ટાફ અહીંયા આવી પહોંચ્યા છે તે તમામ લોકો અત્યારે તેઓને અટકાયત કરી અને સરકારી ગાડીમાં તેઓને લઈ જવામાં આવ્યા છે। જી જે બિલકુલ મહત્વના સમાચાર, દાનિશ કુરેશીની અટકાયત કરી લેવામાં આવી છે, તેમણે પોસ્ટ મૂકી હતી। જ્યારે દાનિશ કુરેશીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તે પોસ્ટ વાંધાજનક હતી, અપમાનજનક હતી, ભગવાન શિવ માટે અપમાનજનક પોસ્ટ મૂકી હતી અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી અરજી તેવી માંગ પણ ઉઠી હતી। ત્યારે અત્યારે મહત્વના સમાચાર એક્સક્લુઝિવલી ન્યૂઝ 18 ગુજરાતીમાં અમે બતાવી રહ્યા છે, દાનિશ કુરેશીની અટકાયત કરી લેવામાં આવી છે। जी हरमेश, दानिश कुरेशी की अटकायत तो करवामां आवी छे, क्या गुना हेठळ अटकायत करवामां आवी छे? बिल्कुल, आप जाणता हशो के आज मामलो गई काल थी वकर्यो छे અને તમામ લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ બાબત લઈને એક વ્યક્તિ દ્વારા વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે। આ જે અરજી છે તે અરજીમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે કે દાનિશ કુરેશી છે તેની સામે યોગ્ય ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરવામાં આવે। પરંતુ દાનિશ કુરેશીને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ પૂછ્યું ત્યારે તેઓ જણાવ્યું હતું કે મેં કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો, કારણ કે મારે આ બાબતનું જ્ઞાન લેવું છે અને તે માટે થઈને મેં સ્પષ્ટપણે આજે પોસ્ટ કરી છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે મારે આ જ્ઞાન મેળવવું છે, જે બાબતનો મને કોઈ જવાબ આપે। પરંતુ આ જે પોસ્ટ છે તેમાં જે પ્રમાણેનો ઉલ્લેખ કરવામાં આવે છે તે બિલકુલ અયોગ્ય છે અને તેના કારણેથી અને લોકોની લાગણી દુભાઈ છે, તેના માટે થઈ અને વાસણા પોલીસ સ્ટેશનમાં જે અરજી કરવામાં આવી છે તે અરજી અને સાથે સાથે નરોડા પોલીસ સ્ટેશનમાં વિશ્વ હિન્દુ પરિષદના લોકો આજે અરજી આપવામાં જવાના છે, તેઓની પણ માંગ છે કે આ બાબતને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવે। આ બંને જે બાબત છે તે બંને બાબતને લઈને સાયબર ક્રાઇમની ટીમ છે તે લોકોના ધ્યાને આ વાત આવી હતી અને જે પોસ્ટ કરવામાં આવી છે તે પોસ્ટ અયોગ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે સાયબર ક્રાઇમની ટીમ છે તે તપાસ માટે, નિવેદન માટે અને પૂછપરછ માટે અત્યારે સાયબર ક્રાઇમની ઓફિસે આજે દાનિશ કુરેશીએ તેઓને લઈ જવામાં આવ્યા છે। ભવિષ્યમાં આગામી સમયમાં એવું પણ બની શકે કે જો દાનિશ કુરેશી આ બાબતનો સ્વીકાર નહીં કરે તો તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવશે, આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। જી જી હરમેશ, બિલકુલ, જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી દાનિશ કુરેશી સાથે ત્યારે તો દાનિશ કુરેશીએ એ પણ કહ્યું હતું કે મેં કોઈ ભૂલ નથી કરી, માત્ર જ્ઞાન મેળવવા માટે આ પોસ્ટ કરી છે, પરંતુ જે પોસ્ટ અત્યારે છે એ વાંધાજનક એટલા માટે છે કારણ કે પોસ્ટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ભગવાન શિવને લઈને। બિલકુલ, આ જે પોસ્ટ છે તે અયોગ્ય પોસ્ટ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં જે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બિલકુલ કોઈ પણ એક ધર્મના વિશે લખવામાં આવ્યું છે, જે ખૂબ જ અયોગ્ય કહેવાય અને ગઈકાલથી લઈને અત્યાર સુધી અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, વિશ્વ હિન્દુ પરિષદથી માંડીને સ્થાનિક લોકો હોય કે કોઈ પણ આમ જનતા હોય, આ તમામ લોકો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે અને જેના માટે થઈને સાયબર ક્રાઇમની ટીમના જે અધિકારીઓ છે તે લોકોના ધ્યાને આ વાત આવી હતી અને સમાચાર માધ્યમોમાં પણ આ જયારે વાત સામે આવી છે ત્યારે અત્યારે સાયબર ક્રાઇમની ટીમ છે તે અત્યારે ખાનપુર ખાતે જે દાનિશ કુરેશીની ઓફિસ આવેલી છે તે ઓફિસ ઉપર એક ટીમ પહોંચી હતી, જેમાં એક મહિલા પીએસઆઈ અને ચાર કોન્સ્ટેબલ હાજર હતા અને સરકારી ગાડીમાં તેઓની અટકાયત કરી પૂછપરછ માટે તેઓની અટકાયત કરી અને સરકારી ગાડીમાં તેઓને સાયબર ક્રાઇમની ઓફિસે લઈ જવામાં આવ્યા છે। જી
जी हरमेश बिल्कुल, भगवान शिव अंगे अभद्र टिप्पणी बाद हवे आ मामलो अत्यारे गरमायो छे। साइबर क्राइम ना पोलीस कर्मीओ ऑफिसे पहोंच्या अने दानिश कुरेशी नी हालमां अटकायत करवामां आवी छे। दानिश कुरेशीए विवादित पोस्ट मूकी हती। विवादित पोस्ट में भगवान शिव अंगे अभद्र भाषानो उपयोग कर्यो हतो अने त्यारबाद जे हिंदू संगठनों छे हिंदू संगठनों रोषे भराया हता, जेमां अमदावादना वासणामां एक व्यक्तिए फरियाद दाखल करवा माटे कायदेसरनी कार्यवाही करवा माटे अरजी करी हती, जे बदल अत्यारे साइबर क्राइम नी टीमे दानिश कुरेशी नी अटकायत करी छे। आ पोस्ट तेमने सोशल मीडिया पर मूकी हती अने एटला ज माटे साइबर क्राइम नी टीमे तेमनी अटकायत करी छे। तेमनी पूछपरछ वधु करवामां आवशे, परंतु ज्यारे दानिश कुरेशी साथे वातचीत करी न्यूज 18 गुजरातीए त्यारे दानिशे भूल स्वीकारवानो इनकार कर्यो। तो बधाने वच्चे सौथी मोटा समाचार सामे आवी रह्या छे, हार्दिक पटेले कांग्रेस माथी राजीनामुं आपी दीधुं छे। कांग्रेस कार्यकारी प्रमुख पदेथी हार्दिक पटेले राजीनामुं आप्युं छे। कांग्रेस नेताओथी नाराज हता हार्दिक पटेल, छेल्ला घणा समयथी कांग्रेसथी त्रस्त लागता हता हार्दिक पटेल। अगाउ कांग्रेस नेताओए पण टकोर करी हती। छेल्ला घणा समयथी हार्दिक पटेल कांग्रेसथी नाराज हता। हार्दिक पटेले एवुं निवेदन पण आप्युं हतुं के ए वात जगजाहेर छे के हुं कांग्रेसथी नाराज छुं। कांग्रेसनी काम करवानी जे पद्धति छे तेमनाथी हार्दिक पटेल नाराज हता। एवी पण अटकळो हती के हार्दिक पटेल हाईकमांडने मळ्या छे। हाईकमांडे एवा पण प्रयासो कर्या हता हार्दिक पटेलने मनावाना, परंतु हार्दिक पटेले हवे आखरे कांग्रेसमांथी राजीनामुं आपी दीधुं छे। कांग्रेसना कार्यकारी प्रमुखना पद परथी राजीनामुं आपी दीधुं छे हार्दिक पटेले। महत्वनी बात छे, गुजरात विधानसभानी चूंटणी नजीक आवी रही छे अने कांग्रेसने एक बाद एक फटका पड़ी रह्या छे। वधु विगतो साथे संवाददाता प्रणव पटेल जोड़ाया छे। जी प्रणव, विधानसभानी चूंटणी गुजरातमां नजीक आवी रही छे अने एमां कांग्रेसने एक बाद एक फटको अने एमां हार्दिक पटेले राजीनामुं आप्युं। ચોક્કસ, હાર્દિક પટેલે પોતાનું બે પત્તાનું રાજીનામું છે, જે બે પેજનું રાજીનામું છે, તે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને અહીં મોકલ્યું છે અને તેઓએ લખ્યું છે કે અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીમાં અમે દરેક કામો છે તે પદ છે તે સંભાળ્યા હતા, પરંતુ હાલ કોંગ્રેસ પાર્ટીના તમામ પદો ઉપરથી પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આપું છું અને જે રીતે પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને લઈને તેનો હું આભાર માનું છું અને હજુ પણ હું ગુજરાતની જનતાની સેવા સકારાત્મક રીતે કરીશ, એટલે હજુ પણ ત્યાં ક્યાંક ને ક્યાંક તેઓ રાજકીય રીતે કોઈ પક્ષમાં જોડાઈ શકે છે અથવા સામાજિક રીતે કામ કરી શકે છે, પરંતુ ચોક્કસ એમ નહીં કે જે અટકળો ચાલી રહી હતી હાર્દિક પટેલને લઈને તે અટકળોનો અંત આવ્યો છે અને હાર્દિક પટેલે રાજીનામું છે તે કોંગ્રેસ પાર્ટીના તમામ પ્રાથમિક સભ્ય પદેથી તે આપી દીધું છે અને જે સૌથી મોટી વાત એ છે કે 2022 વિધાનસભા ચૂંટણીનું આ વર્ષ છે, તેની પહેલા હાર્દિક પટેલે આ રાજીનામું આપીને કોંગ્રેસમાં એક મોટો ઝટકો છે તે અહીં આપ્યો છે, પરંતુ ચોક્કસ એ મનાય કે છેલ્લા 15 દિવસથી જે હાર્દિક પટેલે પોતાની વાત છે તે મીડિયા સમક્ષ પણ કરી રહ્યા હતા અને તેઓ કહી રહ્યા હતા કે પાર્ટીના નેતાઓથી હું નારાજ છું, પાર્ટી જે ફોરમથી જે કામ થવું જોઈએ તે કામ નથી થઈ રહ્યું, તેને લઈને મેં મારી નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે, તેઓ રાહુલ ગાંધીને પણ મળવાનો સમય માંગ્યો હતો, સાથે જ તેઓ દાહોદ ખાતેની જે જાહેર સભા હતી ત્યારે પણ તેઓ હાર્દિક પટેલે કહ્યું હતું કે હું રાહુલ ગાંધી સાથે મળવાનો સમય માંગીશ, પરંતુ ત્યાં સમયે પણ રાહુલ ગાંધી છે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી શક્યા નથી અને પરંતુ ત્યારબાદ જે અટકળો ચાલી રહી હતી તેનો અંત અહીં આવી ગયો છે અને બે પેજનું રાજીનામું જે છે તે હાર્દિક પટેલે ટ્વિટર અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓએ અહીં મૂક્યું છે અને પોતે પક્ષમાંથી અહીં રાજીનામું આપી રહ્યા છે તે વાત કરી છે, તો સાથે જ પાર્ટીના જે શ્રેષ્ઠ નેતૃત્વ છે તેની ઉપર તેઓ અહીં સવાલ ઉઠાવી રહ્યા છે। ચોક્કસ એ મનાય કે ગુજરાત કોંગ્રેસ માટે આ સૌથી મોટા ઝટકા આપનારા સમાચાર છે અને સાથે જ કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાની વાત છે તે પોતાનું સ્ટેન્ડ છે તે ક્લિયર કરી દીધું હતું કે કોઈ પણ નેતા પાર્ટીમાં રહેશે તેનો ડિસિપ્લિનમાં રહેવાનું રહેશે, ડિસિપ્લિન જે પણ વ્યક્તિ તોડશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી પાર્ટી અહીં કરશે, પરંતુ હાર્દિક પટેલે અહીં પોતાનું રાજીનામું છે તે સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે। જી પ્રણવ, આપ જોડાયેલા રહેશો, અપડેટ્સ મેળવતા રહેશો। મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે। પ્રશાંતભાઈ, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। પ્રશાંતભાઈ, હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તો રાજીનામું આપ્યું, પરંતુ લખ્યું છે કે હું સેવા કરતો રહીશ, શું લાગે છે? રાજકીય માધ્યમથી સેવા કરતા રહેશે, કોઈ અન્ય પક્ષમાં જોડાશે કે પછી સોશિયલ વર્કર તરીકે? સૌથી પહેલા તો જે એક્સપેક્ટ હતું એ થયું કે આજે છોડે કાલે છોડે, ઘણા સમયની એની નારાજગી જે હતી એ હવે નારાજગી બહાર આવી ગઈ રાજીનામાના સ્વરૂપે, અને રાજકીય સેવાના માધ્યમમાં જ એમને રહેવું હતું, એટલા માટે તો આંદોલન પૂરું કર્યા પછી તરત એમણે કોંગ્રેસનું દામન થામ્યું હતું અને કોંગ્રેસ જોડાયા હતા। હવે કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી એમની ચાલતી નારાજગી અથવા એમણે પોતે ઊભી કરેલી નારાજગી,
कारण के कोंग्रेस पार्टी पास नाराजगी ते शू राखो जो पक्ष 27 वर्ष की सत्ता में नहीं आखा देश में हालत खस्ता है ये पार्टी में तरह मत काम कर पक्ष से मोटो करने हो बने अरस परस हो माथा फाटे माथु हो शू आप शू लीधु એટલે હવે ઘણા સમયથી એમની ચાલતી હતી નારાજગી ઘણો એમને પોતાને એવું લાગતું હતું કે મારી પાસે કામ નથી અથવા કોંગ્રેસ મારી પાસેથી કામ લેતું નથી તો આ બધાની વચ્ચેની અટકળોનો અંત એમણે રાજીનામા સ્વરૂપે ધરી દીધો છે આગામી સમયમાં ચોક્કસથી અને તમે સમજો છેલ્લો લગભગ 2-3 મહિનાનો ઘટનાક્રમ જુઓ એમને સુપ્રીમ કોર્ટ તરફથી જે કંઈ રિલેક્સેશન મળ્યું છે કે હવે ચૂંટણી લડી શકશે ભારતીય જનતા પાર્ટી તરફનો એમનો ઝુકાવ એમના ટ્વિટરના ડીપી પરથી હટી જાય ડીપીમાં એમણે તમામ પ્રકારના હોદ્દા એમણે કાઢી નાખ્યા હતા અને પોતાની જાતને એક પોલિટિકલ સોશિયાલિસ્ટ ગણાવ્યા છે તો બધું ક્યાંક ને ક્યાંક નજર ભાજપ તરફી જઈ રહી છે આમ આદમી પાર્ટી પણ એક નવું ઓપ્શન એમના માટે છે પણ હવે તો એમનું મન આપણે તો કળી શકતા નથી વાંચી શકતા નથી અને જો ભાજપમાં જાય તો હું એવું માનું છું વ્યક્તિગત તાકાત ઉપર જઈ રહ્યા છે કારણ કે એમનો સમાજ જે સમાજના પ્લેટફોર્મ ઉપર હાર્દિક પટેલ મોટા થયા છે એ સમાજ એમની પડખે કેટલો ઉભો રહેશે બહુ મોટો ક્વેશ્ચન માર્ક રહેશે કારણ કે સમાજની લાગણી અને માંગણી જે ગઈકાલે પણ મેં વાત કરી કે સરકાર વિરોધની છે અને એ આવી હાલતમાં જો એ ભાજપમાં જાય તો ચોક્કસપણે સમાજ સાથે ક્યાંક ને ક્યાંક દગો કર્યો એવું સમાજને ફીલ થશે આપણે તો ના સમજીએ કારણ કે આપણને તો ખ્યાલ છે રાજકારણમાં આ બધું ચાલતું રહે પણ સમાજને એવું થશે કે અમે તમને જેના જે માધ્યમથી અમે તમને જે માટે મોટા કર્યા છે અને તમે એમના ખોળામાં જઈને બેસી ગયા એટલે ભાજપમાં જાય છે કે આમ આદમી પાર્ટીમાં એની સાથે હમણાં છેલ્લે નરેશભાઈ પટેલ સાથે પણ હાર્દિક જોવા મળ્યા છે તો આ બધું કંઈક ને કંઈક ચક્કર એવું ચાલી રહ્યું છે કે સમાજને એકત્રિત કરી કોઈ એક પક્ષમાં જવું અને એક પક્ષને ફાયદો કરાવવો જી પ્રશાંત ગઢવી પક્ષ પલટાનો દોર અત્યારે ચાલી રહ્યો છે હાર્દિક પટેલ અગાઉ નિવેદન આપ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સારું અને નરેશ પટેલ એવું કહેતા હતા કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં આવે તો સારું હવે તો પ્રશાંત કિશોરે ના પાડી દીધી છે હાર્દિક પટેલે રાજીનામું મૂકી દીધું છે શું લાગે છે કોંગ્રેસનું બે વસ્તુ થઈ શકે છે કોંગ્રેસનું ભવિષ્ય તો આગામી સમયને કોંગ્રેસની ટીમ બતાવે કારણ કે હવે તો હાર્દિક પણ કોંગ્રેસની ટીમના માણસ રહ્યા નથી નરેશભાઈ પટેલ જે રીતે સર્વે કરાવી રહ્યા છે પ્રશાંત કિશોરના બહુ બધા સૂચનોના આધારે ચિંતન શિબિર થઈ ચિંતન શિબિરમાં પ્રશાંત કિશોરના ઘણા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા પણ નરેશ પટેલ હજી મગરું નામ મરી પાડતા નથી ને તારીખ પે તારીખ આપતા જાય છે મને એવું લાગે છે એમની પોતાની ઈચ્છા હવે એવી છે કે જાહેર જીવનમાં ન આવવું જોઈએ અને સમાજ સેવા સાથે રહેવું જોઈએ હવે હાર્દિકને કોઈ એવું બ્રહ્મ જ્ઞાન થાય કે નરેશભાઈ સાથે સમાજ સેવામાં જોડાયેલા રહે બહાર રહી અને તમામ પક્ષમાંથી સામાજિક કામ કરાઈ શકતા હોય તો એ આગળ વધી શકે પણ હાર્દિક જેવું વ્યક્તિત્વ રાજકીય જાહેર જીવન વગર રહી શકે નહીં એટલે 100% કોઈ એક પક્ષમાં જશે અને નરેશભાઈ ખરી ઠામ મેચ્યોર વ્યક્તિ છે હજી સુધી ડિસિઝન લેતા નથી ક્યાંક સામાજિક દબાણ હશે ક્યાંક રાજકીય દબાણ પણ હશે એટલે એમનું ડિસિઝન આવતા વાર લાગે પણ હાર્દિકનું ડિસિઝન બહુ જલ્દી આવી જશે જી પ્રશાંતભાઈ આભાર આપનો હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે કારણ કે જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસથી નારાજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે બ્રેક બાદ આપનું સ્વાગત છે મહત્વના સમાચાર છે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે હાર્દિક પટેલે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના નેતાઓથી નારાજ હતા હાર્દિક પટેલ તો કોંગ્રેસથી ત્રસ્ત હતા અને અગાઉ કોંગ્રેસ નેતાઓએ પણ ટકોર કરી હતી તો છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓથી અને કોંગ્રેસની વર્કિંગ પેટર્નથી નારાજ હતા હાર્દિક પટેલે અગાઉ નિવેદન પણ આપ્યું હતું કે હું નારાજ છું તે જગ જાહેર છે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાયા છે જી પ્રણવ હાર્દિક પટેલે આખરે હવે કોંગ્રેસ છોડી દીધી છે કયા પક્ષમાં જઈ શકે છે હાર્દિક પટેલ કારણ કે હાર્દિક પટેલે જે પ્રકારે નિવેદન આપ્યું છે કહ્યું છે કે હું સેવા કરતો રહીશ તો શું પક્ષમાં જોડાઈને સેવા કરશે કે પછી સોશિયલ વર્કર તરીકે ચોક્કસ એમ મને એક ન્યૂઝ ડિનરની પહેલા પણ કહ્યું હતું કે હાર્દિક પટેલ ગમે તે સમયે કેસરિયો ધારણ કરી શકે છે પરંતુ જે રીતે તેઓએ પોતાનો પત્ર છે સોનિયા ગાંધીને લખ્યો છે અને તેની અંદર તેઓએ ગુજરાત કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ છે તેની ટીકાઓ કરી છે તો સાથે તેઓએ દેશની અંદર 370ની જે કલમ હટાવવામાં આવી હતી જમ્મુ કાશ્મીરની અંદર તેનો ઉલ્લેખ કર્યો છે એનઆરસી સીએ બિલનો અહીં ઉલ્લેખ કર્યો છે રામ જન્મભૂમિનો ઉલ્લેખ કર્યો છે અને તેની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે આ સૌથી મોટા નિર્ણયો લીધા દેશની અંદર તેના તેઓએ ભરપૂર વખાણ કર્યા છે તેથી એ આટકતરો સંકેત છે અહીં હાર્દિક પટેલ આપી રહ્યા છે કે તેઓ
ભારતીય જનતા પાર્ટીનો કદાચ કેસરિયો ધારણ કરી શકે છે અને સાથે જ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ છે આ તેઓની કાર્યપદ્ધતિ ઉપર તેઓએ આ પત્રની અંદર અહીં સવાલો ઉઠાવ્યા છે અને સાથે જ તેઓએ અહીં કહ્યું છે કે નેતૃત્વનો અહીં અભાવ છે કોઈ પણ વાત જ્યારે પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવે છે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સમક્ષ તો કોઈ જે નેતાઓ છે તે માત્ર પોતાના મોબાઈલની અંદર મસ્ત હોય છે પરંતુ પાર્ટીની શું ચિંતા કરવી તેને લઈને કોઈ પણ નેતા ચિંતિત નથી તે પ્રકારની વાત છે હાર્દિક પટેલે અહીં પોતાના પત્રમાં છે તે લખી છે અને તેઓએ જે પત્ર છે તે સોનિયા ગાંધીને સંબોધન કરીને આખો આ પત્ર છે અમારી સાથે બીજેપી કાર્યાલયથી મયુર માકડિયા પણ જોડાયા છે સંવાદદાતા જી મયુર હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તો હાથ છોડી દીધો છે શું લાગી રહ્યું છે કેસરિયા કરશે કે નહીં આપના આધારભૂત સૂત્રો શું કહે છે બિલકુલ તમને જણાવી દઉં કે જે રીતે હાર્દિક પટેલે પત્ર લખેલો અને તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે રીતના કામ કરવામાં આવેલા તેમના પત્રની અંદર પહેલી જ જે લાઈનો છે તેની અંદર લખવામાં આવેલું છે. બિલકુલ પ્રદેશ ભાજપના પણ સૂત્રો કહી રહેલા છે કે હવે ટૂંક સમયની અંદર જ એટલે કે આ અઠવાડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર હાર્દિક પટેલ સામેલ થઈ શકે છે કેસરિયા કરી શકે છે તે પ્રકારની હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે. સમય અને સ્થળ નક્કી થવાનો બાકી છે પરંતુ ચોક્કસ હવે હાર્દિક પટેલ જે છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થવા જઈ રહેલા છે અને જે રીતનો તેમને પત્ર લખેલો છે પત્રની અંદર જ તેમને અનેક વસ્તુઓ જે છે તે કહી દીધેલી છે. પત્રની અંદર તેમને ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થવાના ઇશારા પણ આપી દીધેલા છે અને જે રીતે કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશની અંદર વિકલ્પ નથી બની શકતી જે રીતે કાર્યકરોને નથી સાંભળતી જે રીતે તેમના નેતાઓ છે તે જ્યારે સંકટ સમયે કોંગ્રેસને જરૂર હોય છે ત્યારે તે વિદેશની અંદર ફરતા હોય છે. આ તમામ મુદ્દાઓ છે તે હાર્દિક પટેલે ઉઠાવેલા છે અને પોતાનું જે રાજીનામું છે તે આપી દીધેલું છે. આ જ અઠવાડિયાની અંદર વિશ્વસનીય સૂત્રો એવું કહી રહેલા છે કે હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે અને તેનો સમય અને સ્થળ હવે ટૂંક સમયની અંદર જ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરશે. જી મયુર બિલકુલ આભાર આપનો. તો સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે હાર્દિક પટેલ ટૂંક જ સમયમાં કેસરિયા કરશે, જો કે ક્યારે કરશે અને સ્થળ કયું હશે તે હજુ નક્કી નથી થયું, પણ હાર્દિક પટેલ કેસરિયા કરી શકે છે સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા.